ગાંધીનગરમાં વેક્સિન લેવા માટે એક કિલોમીટર કરતા પણ વધુ લાંબી લાઇનોના દ્રશ્યો જોવા મળે। અત્યારે સમગ્ર દેશમાં કોરોના વાયરસનું કહેર જોવા મળી રહ્યું છે, ત્યારે કોરોના વાયરસની વેક્સિન આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે। આજે ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પણ આજથી ડ્રાઇવ થ્રુ વેક્સિનેશનનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। ગાંધીનગરના સેક્ટર 17માં આવેલ હેલીપેડ ગ્રાઉન્ડના વેક્સિનેશન માટેનો કાર્યક્રમ હાથ ધરાયો છે। 45 વર્ષની ઉપરના લોકોને તેઓની કારમાં તેમની વેક્સિન આપવામાં આવશે। તેના માટે તંત્ર દ્વારા સવારે 9-1 વાગ્યા સુધીનું આ સ્થળ ઉપરથી જ રજીસ્ટ્રેશન કરાવીને 45 વર્ષની ઉપરના લોકો વેક્સિન લઈ શકશે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ દરમિયાન વેક્સિન લેવા માટે ગાડીઓમાં આવેલ લોકોની કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અકસીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ન કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અકસીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।